नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? हवे आपणे धोरण 3 માં વિષય ગુજરાતી એમાં આપણો આજનો નિબંધ છે ઘોડો, એના વિશે આપણે આજે ભણવાનું છે. તમારી નિબંધની નોટબુક જોઈ બધાએ, આ રીતેની નિબંધની નોટબુક હશે તમારી પાસે, છે બધા પાસે આ રીતેની નિબંધની નોટબુક? છે આ રીતેની નિબંધની નોટબુક તમારી પાસે? તો તમારે આ નિબંધ આ નોટબુકમાં લખવાનું છે, પણ પીડીએફ આવે એ મુજબ તમારે લખવાનું છે. અત્યારે હું તમને ઘોડા વિશે સમજાવું એ તમારે સમજવાનું છે. ચલો ઘોડો એ પાલતુ પ્રાણી છે. ઘોડો કેવો છે પ્રાણી? એ પાલતુ પ્રાણી છે. ઘોડાનો રંગ કેવો હોય? કાળો, ધોળો અને કથ્થઈ રંગનો તમને ઘોડો જોવા મળે છે. ઘણા ઘોડો તો તમને કાબર ચિત્ર રંગનો પણ જોવા મળે છે. મળે છે ને, તમે જોયો છો ઘોડો? પછી ઘોડાને કેટલા પગ હોય? ચાર પગ, બે આંખ, બે કાન અને એક સરસ મજાની પૂંછડી હોય છે. શું હોય છે? અને ઘોડાનું શરીર કેવું હોય છે? શરીરે કેવું હોય છે? ઘોડો મજબૂત હોય છે. શરીરે ઘોડાનું શરીર એકદમ મજબૂત હોય, તાકાતવર હોય છે. પછી ઘોડો ખોરાકમાં શું ખાય છે? શું ખાય છે ઘોડો ખોરાકમાં? ઘાસ અને ચણા ખાય છે. પછી જેવી રીતે આપણે ગાયના બચ્ચાને વાછરડું કહીએ, એવી રીતે ઘોડાના બચ્ચાને આપણે શું કહીશું? શું કહીશું બોલો જો કોઈ? શું કહીશું? વછેરું કહીશું. ઘોડાના બચ્ચાને આપણે વછેરું કહીશું. શું કહીશું? વછેરું કહીશું. પછી તમને ઘોડા સવારી, તમને ઘોડાગાડીમાં બેસવાનું ગમે છે? બધાને ગમતું હશે, ગમે ને? ઘોડાગાડીમાં બેસવાનું ગમે, ગમે ને? હા, તો બાળકોને તો ઘોડાગાડીમાં બેસવાની ખૂબ મજા આવે. શું પડે? બાળકોને ઘોડાગાડીમાં બેસવાની તો ખૂબ મજા આવે ને? હા, પછી ઘોડો એ સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ઘોડો કેવું સ્પીડમાં દોડે, ઝડપી દોડે. તમે જોવો છો ટીવીમાં, મોબાઈલમાં તમે જોતો હોય કે કાર્ટૂનમાં જોતા હોય, તો ઘોડો કેવું હોય? ઝડપી દોડી શકે. તમે રેસ પણમાં, અત્યારે ઘણા બધા રેસમાં પણ ઘોડાનો ઉપયોગ કરતા જ હોય છે. પછી ઘોડાનો ઉપયોગ, ઘોડાનો ઉપયોગ તમે જુઓ તો ઘોડાનો ઉપયોગ શેમાં કરે? તો ઘોડાનો ઉપયોગ મુસાફરી માટે. પહેલાના જમાનામાં ગાડીની સુવિધા ઓછી હતી, એટલે આ ઘોડાગાડી દ્વારા લોકો એક જગ્યાએથી બીજા જગ્યાઓ માટે અવર જવર માટેનો ઉપયોગ કરતા હતા, અને માલ સામાનનો લઈ જવા માટે પણ ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા. પછી પહેલાના સમયમાં યુદ્ધ લડવા માટે રાજા મહારાજા શું કરે? ઘોડાસવારી કરીને એક દેશથી બીજા દેશ જઈને યુદ્ધ લડવા માટે ઘોડાસવારીનો ઉપયોગ કરતા હતા. પછી ઘોડો એક ખૂબ વફાદાર પ્રાણી છે, તેની માલિકને ખૂબ સારી રીતે ઓળખી છે. ઘોડો હોય એક વફાદાર પ્રાણી છે, તે તેના માલિકને તો ખૂબ સારી રીતે ઓળખી શકે. ઘોડા પર બીજા માણસ આવીને બેસે, એનો માલિક હોય તો ઘોડાને ખબર પડી જાય કે આ મારો માલિક છે, તેને સારી રીતે ઓળખી. અને બીજો કોઈ આવીને બેસે તો એકદમ ગભરાઈને, તમે જોવો છો ને શું કરે? એકદમ અકળાઈ જાય છે ને ઘોડો, તમે જોવો છો ને? હા, તો ઘોડો એ એક વફાદાર પ્રાણી છે, અને એ એની માલિકને સારી રીતે ઓળખી શકે છે. પછી પ્રાચીન સમયમાં ઘોડો, મને ઘોડી સવારી કરવાનું ગમે છે, કોઈને હોય તમે જોવો, લગ્ન પ્રસંગમાં જતા હોય તો તમે ઘોડો જોતા હોય, જોવો છો ને? કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, પછી જનોઈમાં, વરઘોડામાં તમે જોતા હોય તો તમને એવું થતું હોય કે મને પણ ઘોડા પર બેસવાનું ખૂબ મજા આવે. આવે ને બધાને? ગમે ને? હા, તો ઘોડા, મને ઘોડે સવારી કરવાનું ખૂબ ગમે છે. એ પણ તમે જોતા જ હોય, કોઈ બોલતા હોય મને ઘોડો ખૂબ ગમે છે. ઇતિહાસમાં મહારાણા પ્રતાપ, ઇતિહાસમાં મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો ખૂબ ખૂબ પ્રસિદ્ધ હતો, કે કે યુદ્ધ લડવા જતા હતા ત્યારે એ એમનો ઘોડો લઈને યુદ્ધમાં વિજય બનેલા હતા, એટલે એ એમને મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ ગણાતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ આવે એ મુજબ તમારે નિબંધની નોટબુકમાં લખવાનું રહેશે. ફરી મળીશું આવતા વિડીયોમાં. આવજો.